મંદિર નિર્માણ માં સહભાગી થવા અનેક લોકો નિધિ ભંડોળ એકત્રિત કરી રહ્યા છે ત્યારે ઉપલેટા ખાતે વિવિધ ક્ષેત્ર તથા સેવાકીય સંસ્થાઓ નેતૃત્વ કરનાર કાર્યકર્તાઓની સમન્વય બેઠક યોજાઈ હતી આ બેઠક માં ઉપલેટા શહેર અને તાલુકામાં મહાયજ્ઞ સામેલ થવા ઉપલેટા શહેર અને તાલુકાના લોકો બોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમ ઉપલેટા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપલેટા દ્વારા સમન્વય બેઠક નું આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના સામાજિક સંસ્થાના તથા તાલુકા અને નગરમાંથી સ્વયંસેવકો તેમજ સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજની બેઠકમાં આ અભિયાનને ગામે ગામ ઉપલેટા નગરના તમામ ઘર અને ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારના તમામ ઘર સુધી પહોંચવાનું આયોજન થયું આ આયોજનની અંદર અમારા જે ઉપલેટા તાલુકાના બાવન ગામ છે એના અમે છ મંડલ બનાવેલા છે એ સાત સાત ગામથી આઠ આઠ ગામથી આ મંડલોને વેચેલા છે આના મંડલ પ્રમુખો અને બીજા ગામના કાર્યકર્તાઓ આજે હાજર હતા ઉપલેટા નગરના છ વસ્તી બનાવેલી છે છ વસ્તીની ઉપવસ્તી એટલે કે ચાર પાંચ સોસાયટી ભેગી કરી પાંચસો ઘર ભેગા કરી અને એક ઉપવસ્તી બનાવેલી છે આવી ત્રીસ ઉપવસ્તીમાંથી તમામ કાર્યકર્તાઓ હાજર હતા અને આ મહાઅભિયાનને સુખરૂપ રીતે સારી રીતે દરેક હિન્દુ ઘર સુધી પહોંચી શકાય એનું આજે સારું આયોજન થયું અને સંકલ્પ લઈ અને બધા છૂટા પડ્યા આ કાર્યક્રમમાં દરેક હિન્દુ પરિવારને સહયોગ આપવા માટે તેમજ સમગ્ર સમાજની સાત્વિક દાન આપવા માટે આહવાન પણ કરવામાં આવ્યું હતું સમન્વય બેઠકમાં બહોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ભગવાન રામજીના ગીત સાથે કરવામાં આવી હતી ત્યારબાદ બનનારા રામ મંદિરની વિશેષતાઓ બતાવવામાં આવી હતી સૌરાષ્ટ્ર પ્રાંતના વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી ભૂપતભાઈ ગોવાણી દ્વારા સમાપન કરવામાં આવ્યું હતું જેમાં દરેક હિન્દુ સમાજને હાકલ કરવામાં આવેલ કે દરેક હિન્દુ આ પવિત્ર યજ્ઞમાં યથાશક્તિ પોતાને યોગદાન કરી પુણ્યના ના સહભાગી બને તેવી આગ્રહ વિનંતી કરી હતી અત્યારે શ્રી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન જે ચાલી રહ્યું છે એ અંતર્ગત આજે ઉપલેટાની બે બેઠક હતી તાલુકા અને નગરની સૌરાષ્ટ્ર પ્રાંતના છ હજાર બસો પાંત્રીસ ગામ છે દરેક ગામ અને દરેક હિન્દુ પરિવાર સુધી પહોંચવા માટે ઝીણામાં ઝીણા આયોજનની યોજના થઈ રહી છે એના એક ભાગરૂપે આજે ઉપલેટા નગર અને તાલુકાની મીટિંગ હતી વસ્તી સુધીની યોજના ઉપલેટા તાલુકાની બની ગઈ દરેક કાર્યકર્તાઓ કામે લાગશે અને એમના મિત્રો પણ કામે લાગશે દરેક ઉપલેટા તાલુકાના બાવન ગામ છે બાવને બાવન ગામના સંપર્ક થશે દરેક હિન્દુ પરિવારનો સંપર્ક થશે કાનભાઈ સુવા લાઈવ ગુજરાત ન્યૂઝ ઉપલેટા